જિલ્લા શિક્ષણ અધિકારી મધુકાંતભાઈ આચાર્ય સ્પષ્ટ જણાવે છે કે જો કોઈ શાળા પછી તે ગુજરાત બોર્ડ હોય કે સીબીએસસી હોય તેણે પોતાના શાળા પરિસરમાં યુનિફોર્મનું વેચાણ સ્ટેશનરીનું વેચાણ કે પુસ્તકોનું વેચાણ કરવાનું નથી અને જો કોઈ વાલી આ માટે ભલામણ કરે અથવા તેની ફરિયાદ બી કરશે તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આ શાળા સામે કડક પગલાં હાથ ધરવામાં આવશે આ માટે વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીને રૂબરૂ મળીને પોતાની રજૂઆત કરી શકશે દરમિયાન કચ્છ જિલ્લામાં મનમાની કરતી શાળાઓ સામે લડત ચલાવવા માટે વાલી મંડળ રચવાના ચક્રો હાલે ગતિમાન થઈ ગયા છે ભુજના ઘનશ્યામશી ભાટીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આ અંગે માહિતી આપી હતી ખાસ કરીને વાલીઓને તેમણે સહકાર આપવા જણાવ્યું હતું ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી ઘનશ્યામસિંહ ભાટી ઘનશ્યામભાઈ આપનું ચંચળ ન્યૂઝમાં સ્વાગત છે જે રીતે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે ખાસ કરીને ફી નિયંત્રણ માટેનો આપણે ભૂતકાળમાં ઘણી રજૂઆતો કરેલી છે ફી વધાર વધારે લેતી શાળાઓ સામે શું માનવું છે સૌ તો આ નિયમ અંગે આપ ગુજરાત સરકાર દ્વારા જે આપણે આ વિધેયક જે લેવામાં આવ્યો એમાં એને સ્પષ્ટપણે એ લોકોએ સૂચના આપવામાં આવી હતી પણ કોઈ સ્કૂલો અથવા ખાનગી શાળા સંચાલકોએ ત્રણ મહિના સિવાય કોઈ વધારે ફી લેવી નહીં છતાં પણ અમુક શાળાઓએ પોતાનું વલણ છ છ મહિના સુધીનો ફી ભરાવાનો રાખ્યું હતું જે શાળાઓએ વલણ દાખવ્યું છે આપે ભૂતકાળમાં વાલીઓને એકઠા કરવા પ્રયત્ન કરેલા હતા શું પરિણામ આવે છે વાલીઓ એકઠા થાય છે ખરા આવા બધા મેટરમાં આપના દ્વારા અને અખબાર દ્વારા જઈએ અમે આ જઈએ આપ્યા શરૂઆત કરી ત્યારે મને ઘણા વાલીઓનો આખા કચ્છમાંથી ફોન આવ્યા મેસેજ આવ્યા કે આપે જે આ પ્રશ્ન ઉપાડ્યો છે અમે તમારા સાથે જઈએ પણ દુઃખ સાથે કેવું પડે છે પણ એવો કોઈ પણ વાલી ના આવે કે જે એમ કીધું કે અમે તમારા ખુલે આમ સામે છીએ કારણ કે જોવા જઈએ તો ખાનગી સંચાલકો ખુલ્લે આમ લૂંટ ચલાવી રહ્યા છે કારણ કે છ છ સાત સાત મહિનાની બાળકોની જો ફી લઈ લેતા હોય તમે માધ્યમ દ્વારા તમારા દ્વારા જો આવતું હોય કે ભાઈ ત્રણ મહિનાની ફી ભરવાની છે છતાં જો મા મા માણસો છ મહિનાની ફી ભરતા હોય તો આનાથી વિશેષ દુઃખ પરિણામ આપણે શું કહીએ તમને શું લાગે છે આ આખી મેટરમાં કઈ રીતે કાર્યવાહી કરવી પડશે ન્યાય મેળવવા ન્યાય મેળવવા માટે પહેલે તો શરૂઆતમાં વાલીઓને હું એક આપણા દ્વારા કહું છું કે આપણે બધા ભેગા થઈ અને આ પ્રશ્નોનો ઉકેલ લેવું પડશે કારણ કે ગુજરાત સરકારે અથવા કેન્દ્ર સરકારે સીબીએસસી બોર્ડ આઈસી બધામાં એનો કોઈ નિયમ લાગુ પડવાનો કહી દીધો છે પણ જ્યાં સુધી આપણે બધા ભેગા થઈને અધિકારી પાસે રજૂઆત નહીં કરવા જઈએ ત્યાં સુધી એ લોકો મનમાની કરવાના જ છે અને બીજો આપણે મને કહી દઉં ઘણી સ્કૂલો અને ઘણી ખાનગી સંચાલકોની જે છે એ લોકો બબે બે વર્ષે પોતાના ડ્રેસ બદલાવી નાખે છે આપણે વિચારી

હવે ડોનેશન પ્રથા લોકો સામે નથી લેતા એ લોકો મેં ઘણી સ્કૂલોમાં જઈને જોયો છે કે સંચાલકો બધી જે ફીની લાઈન હોય એમાં એ લોકો શું કરે એક જ જણાને બોલાવે ખરેખર ફી તમને બધાને લાઇનમાં ભરીને ભરાવો ને તો તમને ખબર પડે કે તમે કેવી રીતે ફી છો વાલીને એકલા જ ઓફિસમાં જઈને બોલાવો અને એમાં પણ તમે એમ કહો કે ડોનેશન ફી પેટે છે આ પેટે છે એ કેવું ચાલે ડોનેશનની વાતથી એના સિવાય કેટલીક ફરિયાદ આવી છે કે શાળાઓ પોતાના શાળા પરિસરમાં શાળા સંકુલમાં યુનિફોર્મ વેચે છે બુક્સ વેચે છે બુક વેચે છે આવી ફરિયાદો આવી છે આપની ઘણી જ દાખલા તરીકે હું તમારા પાસે નામ લીલું લઉં એવી દસ આ ખાનગી સંચાલકોની હાઈસ્કૂલો છે કે જે લોકો પોતાની બોલપેન પણ એ લોકોને ફરજિયાત એમ કહે છે કે બોલપેન અમારા પાસેથી લ્યો ડ્રેસ અમારા પાસેથી લો અરે આપણો સિક્કો જે સ્કૂલનો આવે છે એ એમ કહે છે કે અમારા પાસેથી લો એક જમાનો હતો કે તમે કોઈ પણ ભુજમાં અથવા કોઈ પણ કચ્છની કોઈ પણ તમે બજારમાં જાઓ તો તમને ડ્રેસ મળતો એવા દાખલા છે તો અત્યારે તમે ખાનગી સંચાલકોને હું એ કહેવા માંગુ છું કે તમે એવા દાખલા કરો ને કે અમે સેવા કરવા માંગીએ છીએ આ તો મને એમ લાગે છે ખુલ્લી લૂંટ મચાવી રહ્યો લાગે છે જેમ શું વાલીઓને હું એટલી અપીલ કરું છું કે આપણે બધા ભેગા થઈએ આ પ્રશ્ન છે એ એકનો નથી બધાનો છે આપણા કચ્છમાં એટલા ઘણા ગરીબ વિદ્યાર્થીઓ છે જે લોકોને ફી કેમ ભરે છે એ તમે જોશો ને તો તમને પોતાને એમ થશે એક આપણા કારણે સારું કરીને જો બીજાને જો તકલીફ થતી હોય તો હું તેમ કહું છું કે તમે બધા બહાર નીકળો બધા ભેગા થઈએ તો જ આના સામે લડી શકશું નક આપણે કાંઈ નહીં કરી શકીએ